અને મેં કોઈ એક જ એક્ઝામિનેશન્સ પાસ નથી કરી હું પણ ઘણી એક્ઝામિનેશન્સમાં ફેલ થયેલી છું કે તમારે કઈ બુક્સ વાંચવી જોઈએ બુક્સ એટલી બધી છે એટલી બધી કે તમને પોતાને થશે કે કોઈ બી પર્ટિક્યુલર બુક્સ તમને એ નોલેજ નહીં આપી શકે 18 લાખથી અપ ફોર્મ ભરાયા હોય અને જો એ વખતે તમે એ લાખોમાં આવતા હોય તો તમે એ જે પણ ભરતીની પોસ્ટ છે એમાં કેવી રીતે આવી શકો મારા ફાધર એક ઓટો ડ્રાઈવર છે અને હું એક ઓટો ડ્રાઈવરની છોકરી છું અને મને પ્રાઉડ છે કે મારા ફાધર એક ઓટો ડ્રાઈવર છે ઘણા બધાનું એવું હોય છે કે તમને યાદ નથી રહેતું વાંચેલું તો ચોક્કસથી કોઈ બી વસ્તુ કોઈ બી જગ્યાએ તમે કોઈ વસ્તુ વિઝ્યુલાઇઝ કરવી જરૂરી છે તમારો વીક પોઈન્ટ ઉપર જ તમારો ફોકસ હોવો જોઈએ તો જ્યારે તમે કંટાળી જાઓ ને વાંચીને ત્યારે એક સારો એવો ફ્રેન્ડ હોવો જોઈએ તો 2017 પછી હમણાં ભરતી આવી છે ને એમાં પણ સૌથી પહેલાં ઇલેક્શનના કારણે ડિલે થયું ઘણા બધા એવા રીઝન્સ હતા જેના કારણે ભરતી લેટ થઈ એ એક નાની વસ્તુ જેમ કે 5,000 થી 10,000 વસ્તુઓ એવી મળશે કે રહેવા દો ને આજે નથી તૈયારી કરવી પણ જો એક વસ્તુ એક પર્પઝ એક હેતુ એવો હોવો જોઈએ તમારો કે એ 5,000 ઉપર ભારી હોવો જોઈએ તમે કયા ગામના છો કયા શહેરના છો તમને ઇંગ્લિશ આવડે છે ગુજરાતી આવડે છે હિન્દી આવડે છે કે તમને કોઈ ટ્રાઇબલ લેંગ્વેજ આવડે છે કે તમે કોઈ મતલબ કે મેલ છો ફિમેલ છો કે તમે કોઈ જોબ કરો છો જોબ નથી કરતા તમારા ફાધરની સેલેરી કેટલી છે કે તમે પોતે જોબ કરો છો કે શું છે એ બધું કાંઈ જ મેટર નથી કરતું મેટર માત્ર કરે છે તમારા સપના